ધોરાજીમાં ભક્તિભાવપૂર્વક કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો. ધોરાજીમાં ભક્તિભાવપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળ ગોપાળ જન્મદિવસ નિમિત્તે મંદિરને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તજનોની ભારે ભીડ પણ જોવા મળી હતી. રાત્રે બરાબર 12 વાગ્યાના ટકોરે જ ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસને વધાવી લેવામાં આવ્યો હતો અને જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મંદિર ગૂંજી ઉઠ્યું હતું, જ્યાં ભગવાનના દર્શન માટે ભક્તો અધીરા થયેલા જોવા મળ્યા હતા. ભગવાનની દયા અને આજે વરસાદ પણ નહોતો, સારામાં સારો પ્રોગ્રામ થઈ ગયો અને સારામાં સારી રથયાત્રા ભગવાન નીકળી. અને બીજું તો કઈ નહીં, આ હિન્દુ ધર્મની લાગણી છે અને ઘણા વર્ષોથી આ બધું ચાલે છે. હિતેશભાઈ, અત્યારે જે 12 વાગે જે આપણે કન્નડ મહોત્સવ ઉજવવામાં આવ્યો, એમાં કોરોનાના હિસાબે 2 વર્ષ બંધ રાખવામાં આવેલો હતો અને આ વખતે આપણે ચાલુ કરીએ, એની અંદરના વખતમાં કેટલા માણસોએ ભાગ લીધેલો હતો અને કેવી રીતે? આમ તો તમે જુઓ ને તો ધોરાજીમાં પહેલી વાર રથયાત્રા નીકળીને તો આજુબાજુના ગામડાના પણ લોકો ટ્રેક્ટર લઈને આવ્યા હતા અને અહીંયા જે કાનમ ઉત્સવ થયો એમાં આવડી સંખ્યા મેં ક્યારેય તેજા પવન ક્ષેત્રમાં મંદિરમાં ક્યારેય જોઈ નથી.